કેસનો ટુકાણ વૃતાંત એ કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ક્રિમિનલ કેસ નંબર 513/2010માં અરજદારને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138માં શાસ્તિ પ્રાપ્ત ગુન્હા માટે દોષી ઠરાવેલ અને 6 માસની સામાન્ય કારાવાસની સજા આપેલ, પૂર્ણવિરામ, વધુમાં તારીખ 29/10/2014ના ચુકાદા દ્વારા રૂપિયા 8 લાખનું વળતર ચૂકવણીનો નિર્દેશ આપેલ, ફકરો, તારીખ 29/10/2014ના ચુકાદાથી અરજદારે વ્યથિત થઈ એપેલેટ કોર્ટ પાસે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 374ને આધીન આ અપીલ પસંદ કરેલ, પૂર્ણવિરામ, જણાવેલ અપીલ સાથે ટ્રાયલ કોર્ટ દ્વારા ફરજ મોકૂફીની સજા માટે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 389(1)ને આધીન એપ્લિકેશન પણ પસંદ કરેલ, પૂર્ણવિરામ, એપેલેટ કોર્ટે ફરજ મોકૂફીની સજા મંજૂર કરેલ, જ્યારે પહેલાંની શરતોમાં રૂપિયા 2 લાખની રકમ જમા કરવાની શરતો લાદેલ, પૂર્ણવિરામ, આ ક્રિમિનલ મિસેલેનિયસ પિટિશન દ્વારા અરજદારે રૂપિયા 2 લાખની રકમ જમા કરવાને પડકારેલ, પૂર્ણવિરામ, ફકરો, અરજદાર તરફના સલાહકાર એડવોકેટ શ્રી એમ કે ચોવટિયાએ રજૂઆત કરેલ કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 389ને આધીન પેટા કલમ 1 દ્વારા એપેલેટ કોર્ટ સત્તાનો ઉપયોગ ગેરકાયદેસર રીતમાં રૂપિયા 2 લાખની રકમ જમા કરાવી શરતો લાદેલ અને તેથી એપેલેટ કોર્ટે પાસ કરેલ આદેશ ગેરકાયદેસર અને રદ કરવાને પાત્ર, પૂર્ણવિરામ, ફકરો, અરજદાર તરફના સલાહકાર એડવોકેટ શ્રી એમ કે ચોવટિયાએ આ કોર્ટના પાસ કરેલ ભગવતી સહાય કટરિયા વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય ના ચુકાદા પર વિશ્વાસ કરેલ અને રજૂઆત કરેલ કે આ કોર્ટે ઉપર જણાવેલ કેસમાં સ્પષ્ટ રીતે ઠરાવેલ કે એપેલેટ કોર્ટ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 389ને આધીન પેટા કલમ 1 દ્વારા સત્તાનો ઉપયોગ કરી આવી કોઈ પણ શરતો લાદી ન શકે, પણ વિરામ, ફકરો, અરજદાર તરફના સલાહકારે વિનંતી કરેલ કે તારીખ 11/12/2016ના આદેશ દ્વારા જે રૂપિયા 2 લાખની રકમ જમા કરવાની શરતો લાદેલ એ રદ કરી નાખવું, પૂર્ણવિરામ, ફકરો, રાજ્ય તરફના હાજર રહેલ પબ્લિક પ્રોસિક્યુટર શ્રી વિક્રમસિંહ રાજ પુરોહિતે જણાવેલ કાનૂનની સ્થિતિમાં તકરારમાં અસહાય હતા, પૂર્ણવિરામ, આ કોર્ટે ભગવતી સહાય કટારિયા કેસમાં જ્યારે આ કોર્ટના આગળના ચુકાદાને વિચારણામાં લઈ જણાવેલ હતું કે સજાની ફરજ મોકૂફી અપીલના હેઠળ પહેલાંની શરતોમાં વળતર જમા કરવાનું કોર્ટ લાદી ન શકે, જ્યારે ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કલમ 389ની પેટા કલમ 1માં સત્તાનો ઉપયોગ કરે છે, પૂર્ણવિરામ, ઉપરના મતે, અલ્પવિરામ, આ ક્રિમિનલ મિસેલેનિયસ પિટિશન ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કલમ 482માં દાખલ કરેલ એ મંજૂર અને તારીખ 11/2/2016માં રૂપિયા 2 લાખ જમા કરવાની શરતને ભૂંસી નાખવું, પૂર્ણવિરામ, તારીખ 11/2/2016નો તથ્યહીન આદેશ એ પ્રમાણે ફેરફાર કરેલ, પૂર્ણવિરામ.